દીપકભાઈ, માન અને અહંકારમાં શું ડિફરન્સ છે? અહંકાર તો નાનકડો છે બિચારો, માન તો મોટો થયો. હાફ ટિકિટ ઓળખે એટલે ફૂલ ટિકિટ આવી ગયો. બાબલો કહેવાય ને, અહમ બિગિનિંગ અહમથી થાય છે. હું લલવો કહે છે, લલ્લુભાઈ હોય ને એ, આપણે કે કોણ ચાલ્યા તું સાહેબ, લલવો લલવો એટલે બિચારાનો અહમ છે એવડો, એટલે અહંકાર કહેવાય. એમ લલવો તો કોણ, હું લલ્લુ ભાઈ, ભાઈ નામનું પૂછડું લગાડે ને એટલે સમજો માની છે, માની માની કહેવાય. એટલે બધા સમજી જાય કે હું તો દર વખતે કહું છું હા દીપકભાઈને જરાક સારું લાગ્યું, દીપકભાઈને આમ એટલે માની થયો. અને અભિમાની એટલે શું, હું લલ્લુભાઈ વકીલ, ત્રીજું પૂછડું લગાડ્યું એટલે બાકી એ અભિમાની થયો. એટલે માન તો જરાક મોટું થયું, હેવી થવા માંડ્યું. અહંકાર તો ના નીકળો, અહંકારને ફેરવવો હોય તો જલ્દી ફરે, પણ માનીને તો ફેરવો એટલે કેટલું અપમાન આવે ત્યારે ફરે ભાઈ. અહંકાર એટલે નાનું સ્વરૂપ છે, પછી અહંકાર એટલે હું કરું છું અહંકાર કહેવાય, પછી એના એની ટ્રેક જુદી પડે છે. આખી અહમ માન અને અહંકાર બે નજીકના છે, પણ આ હું પણ આની વિશેષતા છે અને આ કરતા પણ આની વિશેષતામાં જાય છે એ અહંકાર સ્વરૂપે. પછી ગર્વરસ લે એ બધો સ્ટેશન આવે એને. બહારની વ્યક્તિ કહે ત્યારે આપણે આમ કેમ કહી દીધું હું નહીં કરું એમ, એવું થઈ જાય કે અમારું અપમાન શા માટે થયું, આમને ના પાડે છે આમ કરવાનું કે કઈ પણ એવી રીતે. તો એ બંને મીન્સ ક્યારે ક્યાં કયું ઉભું થાય છે એ ડિફરન્શિયેટ નથી. એ બધું એ માન ઉભો છે, અહંકાર ઉભો થાય છે સમજવો, બુદ્ધિ દખલો છે બધું એ સમજવો. બીજાને અહીં શું છે કે ઘણા લોકો કહે ને કે નબળા ઉપર કકડાટ કરે કરે, જબરા જોડે મીઠા રહે, એટલે આ બધો આપણો જ માલ છે. અત્યારે મમ્મી ને પપ્પા હોય પણ અમુક બાબતમાં આપણે કકડાટ કરતા હોઈએ છીએ, અમુક બાબતમાં ચલાવી લઈએ છીએ, એટલે તો જુદા જુદા ફેઝિસ હોય છે બધા, સમજાય ને. એ મોંથી ચલાવી લઈએ કોઈક જગ્યાએ, પછી અપમાનથી બધું થાય. દીપકભાઈ, એક લોભ વિશે મને કહ્યું ને, આમ કાલે હું આવીને ભાવનગરથી તો કાલે ઘરે પછી આમ બધું સાફસૂફ કરીને નળ અને બધું તૂટી ગયું તો બહુ બધું આમ થઈ ગયું આમ, એટલે હારું થાય તો દીપકભાઈ થવા દેવાનું, આપણે જુદું જોવાનું કે આ લોભ લોભ બિચારો દુખી થઈ ગયો છે. આમ મને તો એમ લાગે ચીકણું જ બધું મારામાં લાગે છે, માન ને લોભ બધા હોય જ, બધાને હોય એવા, તેથી તો કળિયુગ માયા છે. હવે આપણે જુદા છીએ, મારામાં એટલે મારામાં છે, આઈમાં નથી, એવું સમજવાનું. પછી કેમ બધું ખ્યાલ આવે છે? વાંધો નહીં, પછી ખ્યાલ આવે તો જ આપણે જાગૃતિ કહેવાય ને, એ તો પછી ખ્યાલ એને આવે. જગતના લોકોને તો ક્યાં પછી ખ્યાલ આવે છે, એટલે આપણે આપણે શું છે ભાઈ, પછી ખ્યાલ આવે એટલે જેમ પ્યાલો પડી ગયો અને બધું ઢોળી ગયું, પછી ખ્યાલ આવે એટલે આપણે ધીમેથી ધોઈને ચોખ્ખું કરી નાખવાનું, ભૂસી નાખવાનું. બાકી રડવાની જરૂર નથી, એ રડવો એક જાતનો અહંકાર જ છે. ખબર છે, બુદ્ધિના પગ બુદ્ધિના આવરણમાં રહીને જ ચોખ્ખું કરવા જઈએ છીએ, નથી ચોખ્ખું થતું. રડવાની જે જરૂર છે, સૌથી વધારે ખરાબ મારામાં જ લાગે તો સારી વાત છે, ખબર પડી જાય ચોખ્ખું કરો. પાંચ અગ્નમાં નથી રહેવાતો એવું થાય છે, નથી રહેવાતો ખબર પડી ને, હવે રો કામ શું છે બીજું. આપણે હું કહે છે હું મંદિર નતો જઈ શક્યો તો જાઓ, હવે કોઈ માણા ખુલ્લા છે આપણે, કોને અટકાયા તમને? તો કે કોઈ ના પાડતો નથી તો જાઓ ને, વાંધો શું છે. એટલે નથી રહેવાતું એ બની ગયું, હવે રહેવાનું આપણે નિશ્ચય રાખો, અને નથી રહેવાનું તો સાથી નથી રહેવાનું જુઓ, અને પાછા રહેવાની શરૂઆત કયો છો ને સત્સંગમાં ત્યારે બધું સમજાય, આમ સાચું થવું જોઈએ, આમ જ હોવું જોઈએ, જ્યારે રિયલમાં આવે છે ત્યારે બહુ પેલું થાય છે. આપણે સમજી જ લેવાનું, એટલું બધું સમજો, એટલું બધું સમજો કે પછી સમજનું પરિણામ આવીને ઉભું રહેશે જ. કોઈ દાડો ચા બનાવો છો? ચા બનાવતા આવડે તમને? આવડે છે. હા તો એક સમજી લીધી ને, પેલા આ નાખવાનું પછી આ નાખવાનું પછી આ નાખવાનું, એમાં મસાલાનો ડબ્બો કાઢો જ નહીં ને, હળદર મીઠું મરચું હોય જ નહીં ને, કેવું તમે સમજો છો? આમાં આ જ નખાય, આમાં આ ના નખાય.
સમજ્યા છો માટે જ તમને આવડ્યું, એટલે અહીં પૂરેપૂરું સમજ્યા નથી. એમ થાય છે કે બીજા જે નાનું લીધું એને તો બહુ આવે ને ઘણો ફેર પડે, એ તો બરોબર છે. એટલે આપણે હજુ જેટલું નથી રહેવાતું એ સમજી લો કે કેમ નથી રહેવાતું, કોને દખલ કરી, શું ચૂક્યા, એ પાછું જેટલું સમજાશે એટલું એટલા પગથિયા ચડાશે. આ લોભમાં સૂક્ષ્મમાં શું હોય દીપકભાઈ, શું થાય એમાં? એટલે મારું તૂટે, મારું પણ હોય તો જ થાય ને બધું. એ મારા પણ હોય એ બગડી જાય ને એટલે સહન ના થાય. એ જયારે થયું ને નુકસાન થાય ત્યારે આમ પૂછ્યું કે હા શું થયું, નો નો આખી લાઈન તોડવાની હતી ને એ બધું બહુ થયું કાલે. એમ તો ઘરમાં એક નળની લાઈન બદલવામાં શું દુખી થવાનું, અહીં તો આખી બાયપાસ માં નળી બદલી નાખે લોકો. એટલે આ બધી કિંમત મૂકવા જેવું નહીં આમાં. આપણે છે ને કુદળ વિચાર્યું જ નથી કે આમાં એ તરત જ જરા જે વસ્તુ થી આપણને ભોગવટો આવે ને એને ડી વેલ્યુ કરીને ઝીરો કરી નાખવાનો. હાથમાં આવડો અનંત અનંત જ્ઞાન વાળો અનંત દર્શન વાળો કરોડો અવતારે જે ભેગો ના થાય એ મળ્યું આપણને, તો આ સંસારની વસ્તુ હમણાં ટપ થઈ જઈશું ને બધું પડી રહેશે અમને, જોડે કશું નહીં આવે. ત્યાં ત્યાં ધ્યેય રાખવાનું કહો આ બધું પડી રહેવાનું ને આપણે કાયમના, એટલે કાયમની વસ્તુને હાચવો, કકડાટ કર્યો એટલે કાયમની વસ્તુ પર ધૂળ નાખીએ આપણે, તો પછી આ વસ્તુની કિંમત કેટલી બધી મૂકીએ આપણે. એટલે ધીમે ધીમે ડી વેલ્યુ કરી નાખવાની. હા ઉપાય કરો કે ભાઈ ફરી ફરી બગડે નહીં સાચવો, કેવું ડ્રામેટિક હોય અને પછી બગડ્યું એટલે તરત વ્યવસ્થિતનો જ્ઞાન મળવાનું, કોણે કર્યું, નહીં તો બધી વસ્તુનો સ્વભાવ બગડ્યા કરવાનું છે જ. તમે દૂધીનું શાક બનાવો એટલે ત્રણ દાડા પછી શું થાય, સુગંધ વધતી જાય કે બગડતી જાય, એ બધું બગડ્યા જ કરે, નિરંતર બગડ્યા કરે. હાથમાં એકલો સડે એવો નથી, તો આપણે સમજી જ લેવાનું હોય. આપણને શું એક જ અવસ્થા ગમે છે કે આટલું જ રહેવું છે, બગડવું જ ના જોઈએ, બેંકનું બેલેન્સ ઘટવું જ ના જોઈએ. ઘટી જશે ને અને કદાચ નહીં ઘટે ને તો આપણે જતા રહીશું, તો પછી આપણે શું કામ મૂર્ખ બનીએ. પ્રોબ્લેમ નો આવવો જોઈએ મને એમ બહુ થાય. હા પ્રોબ્લેમ ના આવે તો પછી આ જગત તો મોક્ષ કહેવાય, ખબર છે. જગત તો વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટસેલ્ફ, પ્રોબ્લેમ નું સંગ્રહસ્થાન છે. એમાં જો ના આવવો જોઈએ કહીએ ને તો ગુનો કહેવાય આપણો. તમે આવો અમે છેટા રહી જઈશું, અને સંજોગો પ્રોબ્લેમ ઉભા કરે છે, સંજોગો પ્રોબ્લેમ પૂરા કરે છે, આપણે શું કકડાટ કરવાની જરૂર. અને કકડાટ છે ને એ ભરેલો માલ નીકળવા માટે પ્રોબ્લેમ ઉભા થાય છે, અને પછી ભરેલો માલ ખાલી થઈને પ્રોબ્લેમ જતો રહેશે. આપણે તો સારું, પ્રોબ્લેમ જો ના હોત ને તો આપણા ભરેલા માલ અકબંધ રહે તો આપણો મોક્ષ ના થત. એટલે આ પ્રોબ્લેમ થવો જોઈએ, આપણો માલ ઉઠવો જોઈએ, ઉઠેલા માલને ખાલી કરવાનો, એટલે આપણે મુક્ત થતા જઈશું. એટલે પ્રોબ્લેમ એ તો એ કહેવાય આપણું આત્મા માટે ઉપકારી છે, આપણને અનુભવ જ્ઞાન આપે છે કે આપણું હવે આમાંથી બહાર નીકળવું ન હોય, આપણું આપણું સ્વરૂપ જુદું છે આમાં. એટલે આ તો પ્રોબ્લેમ ના હોવો જોઈએ એવું નહીં, આવા દો અને નિકાલ કરો અને તમે આત્મામાં જાઓ. દાદાનું સરસ વાત છે, આ માકડ મારવા માકડની નહીં દવા છાંટે છે ને, પછી થોડા વખત પછી માકડ એવા ઉત્પન્ન થાય દવા પ્રૂફ થઈ ગયા હોય. એટલે આ શક્તિ છે બધી, જેટલા પ્રોબ્લેમ આવે ને એટલા પોતે એવી શક્તિમાંથી પ્રગટ થાય, પ્રોબ્લેમ પ્રૂફ થતો જાય. એમ કરતા કરતા વર્લ્ડના બધા પ્રોબ્લેમથી પ્રૂફ થઈ ગયો એટલે નાની થઈને ઉભો રહેશે. એટલે આપણે તો આ અવસર કહેવાય, ભાઈ આત્મા તરફ જવાનો અવસર છે આ. જગતના લોકો પ્રોબ્લેમથી કંટાળે તો જ્ઞાનીઓ પ્રોબ્લેમથી ખુશ થાય કે સારું થયું, આવા દો આપણે હિસાબ પૂરો કરીને આત્મામાં જાઓ. દ્રષ્ટિ જ બદલવાની છે, પ્રોબ્લેમ તો નહીં તો પ્રોબ્લેમ હોય છે, આ તો મોહથી મીઠા લાગતા હોય છે. દીપકભાઈ આપણે મોહ અને મમતા એના ડેફિનેશનમાં શું આવે, મમતામાં ખાલી વસ્તુ પ્રત્યેની જ આવે કે પછી કંઈ બીજું આગળ આવે? વસ્તુના માલિક પ્રત્યે મમતા હોય આપણને, બાબાના પપ્પા પ્રત્યે મમતા ના હોય એ તો પણ વસ્તુ પ્રત્યેની એ મમતા ને વ્યક્તિઓની મમતા હોય પૂરેપૂરી હોય, અને વસ્તુની મમતા તો વન સાઇડેડ કહેવાય, વ્યક્તિની મમતા તો ટુ વે. એનો મોહમાં ના જાય તો એ મોહ તો મોટો, બધાની માં મોહ કહેવાય, એના બધા છોકરા કહેવાય. એટલે આમાં શું સામાયિક કરીતી ને ત્યારે એમાં દેખાણું હતું કે આ વસ્તુ પ્રત્યેની મમતા જ પણ દેખાતા હારું શું આટલું પેલું કરે છે એમ,
એની ડેફિનેશન ના સમજણી, હજી એમાં પકડ પકડાયેલી છે કે ત્યાંથી બધી વસ્તુઓ લઈને આવી દઈ, ડબ્બીઓ બધી ફ્રીજમાં મૂકી દઈએ, હવે અહીં આવું તો ત્યાંથી લાવીને એમ થાય શું કરું, લઉં ના લઉં, લઉં ના લઉં. પછી એમ થયું ના મારી જ છે ને, મારે લઈ જ લેવાની છે ને, એમાં શું પૂછવાનું, આવું બધું દેખાણું. તો કીધું આ શું કઈ વસ્તુ પ્રત્યેની જ હોય કે એની પછી અંદરમાં તો કઈક બીજું લાગ્યું? ના વસ્તુ પ્રત્યે તો હોય જ, વ્યક્તિઓ પ્રત્યે પણ પોતાની પોતાની લાગી, વ્યક્તિ કરતા તો પોતાનું રેખાનું પકડવાનું લાગ્યું એમાં તો. એવું એ તો બાબા અને પૈણાવ ને પછી વહુ નો થાય ને તો પછી મમતા બધી કકડાટ કરી મૂકે, મમતા છંછેડાય બરોબર નહી કે મારો બાબો મારો કેમ નહીં. એટલે આ તો બધું આપણે કહે ને એક શબ્દથી પકડાય એવું નથી, એક જ દોરો હોય ને તો આપણે તોડી નાખીએ. આ તો બધા કોમ્પ્લિકેશન છે બધા, મમતા મોમ માન પઝેસિવનેસ બધું બધું એવા બધી જાતના. પઝેસિવનેસ તો અત્યારે અહીં આયા ને ત્યારે ખબર પડી, ભેગા આવ્યા ને ત્યારે કીધું આ હજી જાય છે ને તો અંદર ખેંચાણ થાય છે. એટલે આ તો બધું બહુ મોટા કોમ્પ્લિકેશન છે. પેલા તેમ હતું કે બહુ નથી, હવે જાય તો ભલે જાય, આપણે ક્યાં પેલું, પણ અહીંયા આવ્યા ને એટલે હવે રહેવાન જોડે થઈ ત્યારે એમ થયું કે રેખા આ શું કરી રહી છું, હવે આમાંથી નીકળતું પછી છે. એટલે બધું ધીમે ધીમે ઓગળે છે શું, હવે મૂળ મોહ તૂટ્યો, રેખા છે મૂળ મોહ તૂટ્યો, હવે ધીમે ધીમે કચરો બધો જેટલું જે વખતે જે ઉભો થાય ને એમાં જો મમતા લાગે તો મમતાની ચોખ્ખું કરવું, માન લાગે તો માનને ચોખ્ખું કરવું, મોહ લાગે તો મોહને ચોખ્ખો કરવો, એમ સાથે સાથે ધીમે ધીમે ઓગળ્યા કરે બધું. બાકી કે નહીં એકલી મમતા જ છે ને મને હવે મોહ રહ્યો નથી એવું કશું બોલવું નહીં છું, બધા હોય આપણે ઓળખતા નથી બધાને. અને બીજું શું કે હવે થાય છે ને પગાર પપ્પાને આપી દે, એટલે અહીંયા વસ્તુની જરૂરિયાત છે ને ત્યારે કાલે જરા કે ઊભું થયું તો એમાં કેવી રીતના સેટિંગ કરું, વસ્તુ લેવા માટે અહીં જરૂરિયાત પૂરતી જ આપણે લેવી હોય, પછી ફાઇલ ઘર તમે માંડો કેવી રીતે ચલાવવાનું મારે શીખવાડવા. એમ નહીં એટલે ફાઇલ ત્રણ ને કેવું પડ્યું કે તું દાદા પાસે પૈસા માંગ, વાહ મુશ્કેલી. મેં માંડ્યો તો અનુભવી કેવા છો, આટલો અનુભવ નહીં ને એવો બધો. એટલે કાલ ફાઇલ ત્રણ ને કેવું પડી દાદા પાસે પૈસા માં કે આ રીતના જરૂર છે, એટલે પછી પાછું કહું એને કે તું કહેતો નહીં કહું મમ્મીએ કીધું છે, એટલે મેં કીધું આ કપટ તો કરવું જ પડે છે પાછું. એટલે શું અને ફાઇલ બે નંબરની ફાઇલ એક માગે ને ત્યારે શું કે આટલા તો જોઈએ છે, જોઈતા હોય વધારે, અને પછી કહી ના કે હું ના કહી શકું, મેં કેમ તમે આટલા વર્ષથી કંઈ કમાણી જ ન કરી, આપણે જરૂરિયાત જોઈએ થોડી, કંઈ બહારનું જોઈએ છે આપણે, ક્યાંય ખોટા ખર્ચા આપણા છે નહીં તો શું. એટલે આવું બધું કાલ તો આખું આમ ઊભું થયું, પછી અત્યારે લોભ ઉપર આવીને કે દેખા તો આથી કરીને તોડાવે તારો લોભ તોડ ને, એ તો ફેર છેલ્લો જાય ને બધા પહેલો જવાનો તારો આવું દેખાડી. જાગૃતિ કેટલી સરસ રહે છે, પણ જાગૃતિ અંદર આ તો આવી ગયું બધું, હજી દેખાડ્યું છે હજી ફરી ઊભું ના થાય ત્યાં પૂછીએ તો નવી જાતનું કહેશે શું કે છે. હા પૂછાવો ને, અમારા જોડે કઈ બોલતા જ નથી. એમાં દીપકભાઈ એવું થાય ને કે મને એમ કહું ને કે ફાધર ને કે તમે આટલા જોઈએ એટલે એમને એકદમ આંચકો લાગે, એટલે એમને એમ કહે આપણે જરૂરિયાત પૂરતા એમની પાસે માંગીએ, ફરી પાછા આપણા ખાતામાં તો પડ્યા જ છે. એટલે કમાવશો તમે? હા, એમ પપ્પાને બધું આપી દેવાનું. એટલે એમણે શું કીધું કે ભાઈ તારે દર મહિને અમુક મને પૈસા આપવા, એટલે જે હમણાં તો શું છે કે સાથે જ રહેતા હતા અમદાવાદ, એટલે કે તારે અમુક વસ્તુ હું મારે પગાર માંથી કાઢું, અમુક તારે કાઢવાની. મેં કહું બરાબર છે, પછી આ લોકો માગ માગ કરતા હોય ત્યારે હું શું કહું કે આપણે એમની પાસે જોઈએ એટલા તો લઈએ જ છે, પણ પછી મારી પાસે તો પગારમાં પડ્યા જ છે ખાતામાંથી, એમાંથી હું કાઢી લઉં. પણ એમને શું છે કે મોટી રકમ એકદમ કહીએ ને તો એકદમ અમને આંચકો લાગી જાય, એટલે આપણે એમ કે ભાઈ એમને દુઃખ ના થાય એ રીતે. એટલે ધીમે ધીમે બધું ઉકેલ લાવો. કારણ શું છે કે અમુક નક્કી કર્યું હોય ને એટલે પછી એટલાથી બે ઘર ચાલે બધું, ઘરની જરૂરિયાત પછી એ પૈસામાંથી ઉપાડવાની, એ ફંડમાંથી જ કાઢવા એવું ને. તમારું પાછું અમુક તમે 10,000 હોય તો 2,500 આપ્યા, બાકીના 7,500 તમારી પાસે હોય, મારી પાસે હોય ને, સલામત હોય જોઈન્ટ એકાઉન્ટ પાછું. પણ એમાંથી બી પછી આપણને જ દેતા, આપણે કહીએ કે મારા આટલા જોઈશ તો આપો ને, તો તમને ના આપવા દે, એ એમની બેંકમાં પડી રહે. અત્યારે જે જરૂરિયાત છે હમણાં હવે અહીં રહેવાય, એટલે આપણે ફરજિયાત જે જરૂરિયાત વસ્તુ છે જરૂર છે એનું લઈએ,
મેં કહ્યું પપ્પાને કહી દો કે બસ આટલા અત્યારે આવ્યા છે ને એટલા પૂરતા અમારે 2 લાખની જરૂર છે, પછી નહીં જરૂર પડે, અમે કોઈ વાર માંગશું જ નહીં. પણ દીપકભાઈ જેટલી જરૂરિયાત છે ને એમાં કોઈ દિવસ મેં ના પાડી. પપ્પા મમ્મી સાથે જ રહે છે બધા? એ અમદાવાદ રહે છે. એ અમદાવાદ, તમે બીજે રહો છો? અહીંયા અહીંયા અડાલજમાં આવી ગયા. હવે તો હજુ પૈસા બે અડધા મોકલવાના પપ્પાને? ના, એટલે હજુ તો આ ગયા મહિનાથી જ અમે રહ્યા, કારણ કે અત્યાર સુધી તો કામ ચાલતું હતું એટલે અપ એન્ડ ડાઉન ચાલતું હતું. આ તો બધું કેવું છે, આ વ્યવહાર એવો છે ને કે આ તો ગોઠવણી એવી કરી શકાય બધી ધીમે ધીમે, કે ભાઈ અમુક હિસ્સામાં એમને એમની જરૂરિયાતનું જ હોય એમના પૂરતું, બાકી બધું આપણે સ્વતંત્ર હોઈએ. આ શું બધી પરવસતા, એમને કેટલો કકડાટ, આપણને કેટલી પરવસતા. એટલે હા, એમની જરૂરિયાતનું આપીને પછી કે ને આટલું તમને જરૂરિયાતનું મળી રહેશે, તમને કોઈ દા ખાધે પીધે તકલીફ નહીં પડવા દઈએ. આ બધી પહેલેથી ગોઠવણી હોય, આપણે બહુ મોડી ગોઠવણી કરવા જઈએ છે ને બહુ મુશ્કેલી પડે છે. મા બાપ એ બધા આપણો જ બાબો, આપણો જ બાબો કરીને બધું ભેગું રાખે છોકરાએ, કે આપણા જ મા બાપ છે ને, જે ઢીલો હોય ને એ પછી છેવટે કચડાયા કરે. જબરો હોય ને એને ખબર નથી હું કચડું છું, પણ એ જબરાથી પેલો કચડાયા જ કરે. અને આ વ્યવહાર એવો છે ને કે ત્યારે શરૂઆતમાં બધું મોહથી બધું એક લાગતા હોય, એટલે આપણું જ છે ને બધું, આપણું જ છે ને. પછી ધીમે ધીમે પેલું આપણે વાઈફ આવી, છોકરા આવ્યા, જરૂરિયાત વધી, જેમ જેમ આપણી જરૂરિયાત વધે ને પછી પેલામાંથી પરવસતા લાગતી જાય, અને પછી મોડું થઈ ગયું હોય એટલે પછી હવે કેવી રીતે રસ્તા કાઢવા ને પછી મુશ્કેલી પડે. પણ ધીમે ધીમે રસ્તા એવા કરવા જોઈએ, બહુ બધું સ્વતંત્ર ચાલ્યા કરે, તમને જે દાડે જરૂર પડે તો આટલું મળશે તમને, એમ કે રસ્તા એવો. એ એ ગોઠવણી જુદી જાતની છે, પણ એમાં દુઃખ ના થાય તે પથ્થર નીચે હાથ આવી ગયો ને ધીમે ધીમે હચવીને કાઢી લેવા જેવો, એકદમ ગા ના પડે પણ ટુકડે 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 પછી સેટ થઈ જાય, 6-12 મહિના પછી સેટ થઈ જાય. એકાદ વખત તો આંચકો આવે પણ પછી કાયમનું સોલ્વ થઈ જાય, પણ એ બધી કળા હોય છે બધી. મારે બધું બનતું ને એવું ચેક આવે એટલે આપી દઉં નાખો, એ મરેલી ઉંદરડી નાખી આવે એવું. પછી મારે જાત્રામાં જો 1500 જોતા ને તો કે શું કામ જવાની જરૂર છે, એટલે જરૂર છે એટલે એવો આંચકો આવે. પછી 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 મળે તો ખરા, પણ પછી એમ લાગે કે એમને દુઃખ થયું છે. કેમ તો કે એમને તું કમાયા કર ને, શું કામ સત્સંગ તો પછી આખી જિંદગી કરવાનો જ છે ને. મને લાગે કે હવે આ સત્સંગ પહેલા કરવાનો, જિંદગી કમાય તો કમાય તો આયા જ કરે છે ને, જે ફ્રી ટાઈમ હશે ત્યારે કમાયા જ કરશું, એટલે આ કોન્ફ્લિક્ટ શરૂ થાય. પછી જયારે ખબર પડી એની કરતા આપણે જુદું કરી નાખો, મારું બધું એકાઉન્ટ હું સાંભળી લઈશ, તમારું જરૂરિયાત તો તમને મળી રહેશે. પેલે દાડે આંચકો આવ્યો પછી ધીમે ધીમે કે સારું થયું બરોબર છે, પછી તો સેટ થઈ ગયું બધું. પણ આ બધું આવું હોય છે, આપણને આપણે આગળથી વિચારતા જ નથી હોતા કે ભાઈ આગળ ભવિષ્યમાં શું થશે, ભવિષ્યમાં શું થશે. ઘણી વખત સારું હોય છે, પણ ઘણી વખત આવું જો અહંકારની ખેંચાખેંચી આવી ને તો પછી બહુ દુઃખી થવાનો વખત આવે, છતે પૈસે દુઃખી, એ લોકોએ દુઃખી ને આપણે દુઃખી, અને બધી કોમ્પ્લિકેશન એમાં હોય છે. એટલે એકાંતે નથી પણ રસ્તા કરવા જોઈએ સમજીને બધા, કે એમને દુઃખ ના રહે એમનું, કારણ એમની વૃત્તિ પછી આમાં જ રહે વડીલોની, પૈસા કેટલા વપરાયા, કે એટલે આત્માનું કરો ને, મોક્ષનો વખત આવે જ્યારે દેહ છૂટવાનો વખત આવશે તો આપણે શું કરશું, માટે જીવન હવે આત્મા માટે કાઢો. પણ જ્યારથી અમારે તો એવું થયેલું, બાપાને બધું મેં એકાઉન્ટ લઈ લીધો ને પછી આત્મામાં વળી ગયા આખાએ, ના હવે મારે બરોબર છે, હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા. મેં તો પેલો આમાં ગણતરી રાત્રે ઉઠીને ગણી કાઢે કે ગયા ક્યાં, પાછું હિસાબ થાય બરોબર, એટલે ખુશ થાય કે બરોબર છે, એમાં એમાં વૃત્તિ રહ્યા કરે. એટલે આ બધું પહેલેથી ગોઠવણી અથવા જ્યારે પણ સમજીને પણ એવી ગોઠવણી કરવી જોઈએ કે એમનું ચિત્ત આત્મામાં તરફ જાય અને આપણે આ પરવસ્તામાંથી મુક્ત થઈએ. બધી આખો દિવસ આવું જ કરે, પૈસાની જ ગણતરી કર, પછી મને કે આ તો મારી કમાણી નથી ને તને આપું છું, તો તમે અમને રાખો, બાકી રાખો નહીં, આવું કે ના હોય ને ફાઇલ ત્યારે આવું બધું બોલે, પણ કીધું કઈ નહીં, હું સામે કહું નહીં, કહું છું આપણે આપણી જરૂરિયાતો છે આમ પૂરું કરો, મોહ તોડો ને બધા, આપણને વધારે આપે તો શું કરો, થોડું ભગવાનમાં નાખી આવવાના છે.
બાબા માટે આ જરૂર છે, ઘર માટે આ જરૂર છે, વર માટે આ જરૂર છે, મારે તો કાંઈ લેવું નહોતું, પણ છેવટે લેવાઈ ગયું મારાથી. એટલે કે આપણી માયા ઓછી નથી કઈ, આપણે કઈ ઓછી માયા છીએ? સમજાય, સમજણથી કામ લેવાનું છે બધું, કકડાટ કરી નહીં. નહીં સમજણ પડે તો પછી સમજણ પડશે ત્યારે કામ થશે, પણ કશાય કરવાની જરૂર નથી, વચ્ચે દાડા ખેંચી પાડવા પડે. દીપક ભાઈ માન બહુ છે, પછી ધીરે ધીરે દેખાયું, ભોગવટ આવે ને એટલે દેખાયું કે જે બહુ આમ માન આપે ને એના પ્રત્યે રાગ થાય, અને ના આપે ને તો દ્વેષ થાય. એટલે પહેલા તો ખબર જ ના પડી કે આ ભોગવટો સાયનો આવે છે. બે ત્રણ વખત આવું થયું, પછી અંદર એટલું ચચડે ને અહંકાર ને બહુ ચચડે. પછી ત્યારે અને પાછું ઘણી વખત એવું થાય કે જેને અપમાન કર્યું ને પછી એની સામે પણ રિએક્ટ થઈ જાય, વર્તનથી થઈ જાય. એટલે રાગ દ્વેષ માંથી નીકળાય, એટલે આ તો બહુ જ આગળ જતું રહ્યું, તો એમાં કઈ રીતે નિકાલ કરો? હા જ, માન આપનાર ઉપર આપણને જાગૃત રહેવાનું છે. એની પર દ્વેષ ના, એની પર રાગ ના થવો જોઈએ, અને અપમાન કરનાર ઉપર દ્વેષ ના થવો જોઈએ. અપમાન કરનાર ઉપકારી લાગવો છે કે હો મારો માનનો કચરો કાઢી આપે છે. માન એટલે જોખમ લાગવું જોઈએ, 440 વોટ છે, 3 ચાલો પાડી દેશે આપણને. સંભાવ રહેવો જોઈએ નહીં, પણ આવી રીતે રાગ ગોઠવીશું ને પછી સંભાવ આવશે, સમજીશું પછી સંભાવ આવશે. આપણને હિતકારી શું ને જોખમ શું એ તો ખબર પડવી જોઈએ ને, એ જો ના ખબર પડે તો પછી સંભાવ સી રીતે રહી શકે? આમ દરરોજ સત્સંગમાં સાંભળતા હોય કે આ રીતનું થાય છે, પણ અંદર પ્રેક્ટિકલમાં ખબર નથી પડતી કે આ ક્યાં થાય છે, ક્યાં નડે છે. પછી સમય કર્યું ને એટલે અંદર દેખાયું કે આ તો આ કચરો છે અંદર, એટલે આવું થાય છે. બહુ સારું. મેં કીધું આ તો વ્યક્તિ તરફ જતું રહે છે આખું રાગ દ્વેષમાં, એટલે બહુ જ આપણે દોષમાં પડીએ, શુદ્ધાત્મા ના દેખાય ને પાછું અંદર જાય. બરોબર છે, આમાં આગળ વધો હવે. પછી દાદા ને પ્રાર્થના કરી કે આ તો બુદ્ધિ તો કઈ ખબર નથી પડતું ક્યાં જાય છે અને આ શું છે, મને અંદર કઈ ખબર પડે તો સારું થાય. પછી એકદમ ક્લિક થયું કે ત્યાં તને કેમ ભોગવટો કેમ આવ્યો, તો કે આને આમ કહી દીધું એટલે આવ્યો. એટલે પછી ખબર પડી કે આ તો આવું છે, માનનું જ છે. તો માન, માન ની આપલે બહુ હોય ને. આવો વિઠ્ઠલભાઈ, આવો આવો આવો, જય સચ્ચિદાનંદ. ક્યારે આવી ગયા? એ માન ની આપલે જ હોય સૂક્ષ્મ. અને જો ના બોલાયો એને તો કે આને આપણે સામે જોતો નથી, કે હું આવી ગયો ત્યારે આપણે બંબડે જય સચ્ચિદાનંદ, તમે આવી ગયા, હા આવી ગયા આવી ગયા. આ તો બહુ ઉઘાડું માસ, ત્યાંથી બધું આખો દાડો ચાલ્યા જ કરતું હોય, એવું તો બધે બહુ હોય. એ ભાઈ શબ્દથી શરૂ થતું હોય છે, મીઠું લાગી જાય. એટલે જોવાનું બધું આખા દાડામાં, ને આપણે જે ફિલ્ડમાં હોય ને ત્યાં હોય જ બધી. એ ચારેક જણા માન આપતા હોય, બે ચાર જણા વાકું બોલતા હોય, તેની પર બહુ રીસ ચડે કે આના સંબંધમાં આ લોકો ગેટ આઉટ કરવા જોઈએ જ નહીં આપણા પ્રોગ્રામમાં, કે છે આ લોકો સારા છે, એ સરસ સેવા આપે છે. સેવા આપે છે કે માન આપે છે? એટલે બધું બહુ કોમ્પ્લિકેશન હોય, માન આપે મીઠા લાગે. અહીં જો અહીં અપમાન થાય ને તો આપણે કહે ને સિમંદર સિટી ચાલો ને, ત્યાં સી જવાની જરૂર છે, ત્યાં શું કામ થવાનું છે? અહીં આમ છે એટલે આપણને કે આ માણસ સિમંદર સિટી નું વાંકું કેમ, કઈ અપમાન થયું હોય? અને આમ તો ઘણા તો કે છે ચાલો ત્યાં જઈશું, હા ચાલો આપણે દેશમાં અમરેલી જઈએ, ત્યાં શું તો કે માન મળવાનું હોય. બોલો માન મળવા માટે આટલું બધું ટ્રાવેલિંગ કરે ત્યાંથી ત્યાં સુધી? પેલી જલેબી નો હોય ને તો એવું ધોકડું દોડે, 11 વાગ્યા બંધ થઈ જશે દુકાન. માન માટે ધોકડું દોડે ખરે. અમુક અમુક લોકો પાસે જઈને બેસી જાય, ઓહો આવો રામભાઈ આવો, એટલે બસ પછી ચાલ્યું, આફ ને લે આફ ને લે. એટલે આ બધું જોવાનું, મીઠું ક્યાં ક્યાં લાગે છે માન. માન કડવું લાગવું છે, કંટાળાવું છે, અને અપમાન હિતકારી લાગવું છે, કે આત્મા માટે હિતકારી છે. કેટલાક ધંધા એ બધા માન માટે કરતા હોય, કેટલાક લોકો પૈસા કમાવાની એ તો બાય પ્રોડક્શન માં, પણ મૂળ હેતુ માન નો હોય કે આપણે વધ્યું ને બરોબર, બસ બહુ થઈ ગયું. ઘણા કે લોભ ની જ પડ્યું હોય, કેટલાકને માન ની પડ્યું હોય. એટલે આ બધું જોવાનું માન ને.